આજે આપણે અપર્ણ સંખ્યાઓને કઈ રીતના દર્શાવવી એ જાણીએ અર્પણ તેના જન્મદિવસે કેક લાવે છે અને તેના છ સરખા ભાગ કરે છે તે કેક તેના બંને મિત્રોને સરખે ભાગે વહેંચતા બંનેને એક એક ટુકડો આપે છે આથી દરેકને ત્રણ ભાગ મળે એટલે કે દરેકને મળેલ ભાગ ભાગ્યા કુલ ભાગ એટલે કે ત્રણ ભાગ્યા છ હવે જો ત્રણ મિત્રો હોય તો તો એ શું કરશે બંનેમાંથી એક એક ટુકડો ત્રીજા મિત્રને આપી દેશે તેથી દરેકને બે ટુકડા મળે છે દરેકને મળે ભાગ બે ભાગ્યા છ થશે તો અપૂર્ણાંક એ એવી સંખ્યા છે કે જે સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે આ સમગ્ર એ એકલું અથવા સમૂહમાં પણ હોઈ શકે છે તો અપૂર્ણાંકને આપણે ત્રણ રીતે દર્શાવી શકીએ છીએ એક આકૃતિ વડે બે શબ્દોમાં અને ત્રણ અંકોમાં અપૂર્ણાંકને આકૃતિ વડે દર્શાવતા તો અહીં એક પૂરો ભાગ આપેલો છે તે આની આખી આકૃતિનો એક ભાગ કહે છે આ જ રીતે બીજી આકૃતિની અંદર એક ભાગના અડધા ભાગને કલર કરેલો છે ત્રીજી આકૃતિમાં એક આકૃતિના ચાર ભાગમાંના એક ભાગને કલર કરેલો છે અને ચોથી આકૃતિમાં એકના ચાર ભાગમાંના ત્રણ ભાગને કલર કરેલો છે અપૂર્ણાંકને શબ્દોમાં દર્શાવવા દાખલા તરીકે એક કેક છે જેનો એક આખો ભાગ એટલે કે એક ભાગ હવે બે ભાગમાંથી એક ભાગ પસંદ કરવામાં આવે તો તેને એક દ્વિતીયાંશ તરીકે લખાય છે જો ત્રણ ભાગમાંથી એક ભાગ પસંદ કરવામાં આવે તો એક તૃતીયાંશ અને જો બાર ભાગમાંથી પાંચ ભાગ પસંદ કરવામાં આવે તો તેને પાંચ બાર અંશ તરીકે લખવામાં આવે છે અપૂર્ણાંકના અંકોમાં બે ભાગ્યા ત્રણ ચાર ભાગ્યા પાંચ ત્રણ ભાગ્યા પાંચ એક ભાગ્યા નવ વગેરે રીતે દર્શાવવામાં આવે છે તે આપણે ત્રણેયનો સંબંધ જોઈએ તો અહીં સાયંકિત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે શબ્દોમાં અને અંકોમાં દર્શાવો તો અહીં એક વર્તુળના ચાર સમાન ભાગ કરેલ છે તેમાંથી એક ભાગ પસંદ કરેલ છે તો તેને આપણે અંકોમાં અને શબ્દોમાં દર્શાવીએ તો શબ્દોમાં ચાર ભાગમાંથી એક ભાગ એટલે કે એક ચતુર્થાંશ હવે તેને અંકોમાં લખતા અંકમાં થશે છાયાંકિત ભાગ ભાગ્યા કુલ ભાગ અહીં છાયાંકિત ભાગ એક છે અને કુલ ભાગ ચાર છે તે એક ભાગ્યા ચાર તે રીતે લખી શકાય હવે ફરીથી એક બીજું જોઈએ તો આમાં અહીં બાર ફૂલ આપેલા છે અને બાર ફૂલમાંથી ત્રણ ફૂલ પસંદ કરેલા છે તો અહીં આપેલ ભાગને અંકોમાં અને શબ્દોમાં લખીએ તો અહીં બારમાંથી ત્રણ ફૂલ પસંદ કરેલા છે આથી શબ્દોમાં થશે બારમાંથી ત્રણ ફૂલ એટલે કે ત્રણ બાર અંશ અને તેને અંકોમાં લખવા માટે પસંદ કરેલ ફૂલ ભાગ્યા કુલ ફૂલ એટલે કે ત્રણ ભાગ્યા બાર હવે મિત્રો આપણે અપૂર્ણાંકનો ઉપયોગ રોજિંદી ક્રિયાઓમાં કરતા હોઈએ છીએ તો ઘડિયાળમાં મિનિટ કાંટો એક કલાકમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે જો મિનિટ કાંટો ચાલીસ મિનિટ ફરે તો શું આ સમયને કલાકના અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકાય હા તેને દર્શાવી શકાય તો અપૂર્ણાંક સ્વરૂપ બરાબર મિનિટ ભાગ્યા કુલ મિનિટ એટલે કે ચાલીસ ભાગ્યા સાહીઠ તો અહીં મિનિટ કાંટો ચાલીસ મિનિટ ફરે છે તેના અપૂર્ણાંક સ્વરૂપને ચાલીસ ભાગ્યા સાહીઠ રીતે લખી શકાય છે હવે એક દિવસની અંદર ચોવીસ કલાક હોય છે તો આઠ કલાક દિવસનો કેટલામો ભાગ દર્શાવે છે તેના અપૂર્ણાંક સ્વરૂપમાં લખીએ તો એક દિવસમાં ચોવીસ કલાક એટલે અપૂર્ણાંક સ્વરૂપ બરાબર આઠ વાગ્યા ચોવીસ થશે આભાર